સરકાર દ્વારા ઘરે ઘરે નળમાં પાણી મળી રહે તે હેતુથી ગમે તેટલા પ્રયાસ કરતી હોય, જો કે અધિકારીઓને તેમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો ઠીક, શહેરોમાં પણ લોકોને પાણી ન મળતું હોય મોડાલાના ડીપ વિસ્તારના મારવાડી વાસમાં જોવા મળે છે. મોડાસા શહેરના વારીગૃહ નજીક આવેલા મારવાડી વાસમાં લોકોને પાણીનો જોઈએ તેટલો ફોર્સ નથી મળતો, જેના કારણે પાણી ભરાતું નથી અને કેટલીક વખત પાણી લેવા માટે અન્ય સ્થળે જવું પડે છે. વાયગુરી નહીં, પાણીની ટાંકી છે તો અમને પાણી મળતું નથી. આ 3 દિવસથી અમે હેરાન થઈએ છીએ. અમારા કપડા ને બપડા ને પાણી પીવાનું ને અમે ક્યાં ગાડી ભરવા જઈએ? બાજુમાં દેવભૂમિ સોસાયટી છે, ત્યાં બહુ ફોક્સમાં પાણી આવે છે. માજુમાં બહુ ફોક્સમાં પાણી આવે છે. અમને આ 4 દિવસથી પાણી જ નથી મળતું. અમારે શું કરવાનું? ક્યાં ગાડી ભરવા જવાનું? પાણી અંદર ભરવા જઈએ નહીં ગયો, પેલું ટેન્કર મેકાય તો કે કશું જ નહીં. એમ કહે છે કે તમે ઘરવેરો નથી ભરતા, ઘરવેરો નથી ભરતા તો આ દેવભૂમિ વાળા ઘેરવેરો ભરે છે. પાણીની ટાંકી આવેલી છે અને ત્યાંથી જ આસપાસની સોસાયટીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે, ત્યારે મારવાડી વાસમાં દિવાતરે અંધારું જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પહેલા એક જ લાઈનમાં 3 સોસાયટીને પાણી આપવામાં આવતું હતું, જોકે વધુ એક સોસાયટી આ જ લાઇનમાં ઉમેરાવ કરાતા પાણીનો ફોર્સ ઘટી ગયો હોવાના આક્ષેપો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે પહેલાં જેવા ફોર્સથી પાણી મળવું જોઈએ, કારણ કે હાલ એકંતરે પાણી મળે છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, મોડાસા.